બોડેલી એમજી વિશેલ કચેરીએ ગ્રામજનોનો હલ્લો વારંવાર ખોરવાતા વીજ પ્રવાહને લઈને સ્થાનિકો પહોંચ્યા વીજ કચેરીએ. બોડેલી ઢોકલિયા વિસ્તારના લોકો વીજ પુરવઠાને લઈને ત્રાહિમામ પુકારી ઉઠ્યા. ગામના અન્ય વિસ્તારનો વીજ પ્રવાહ ખોરવાતા અન્ય વિસ્તારના લોકોએ પણ પહોંચ્યા ટોળા સાથે વીજ કચેરીએ. એમજી વિશેલ કચેરીએ ગ્રામજનોનો હલ્લો કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બોડેલી ખાતે એમજી વિશેલ કચેરીએ ગ્રામજનોએ હલ્લો બોલાવ્યો હતો. વારંવાર ખોરવાતા વીજ પ્રવાહને લઈને સ્થાનિકો પહોંચ્યા વીજ કચેરીએ. બોડેલીના ઢોકલિયા વિસ્તારના લોકો વીજ પુરવઠાને લઈને ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. એક બાજુ ગામના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વીજ પ્રવાહ ખોરવાતા અન્ય વિસ્તારના લોકો પણ પહોંચ્યા ટોળા સહિત વીજ કચેરીએ. એમજી વિશેલ કચેરીએ ગ્રામજનોનો હલ્લો કરતા પોલીસને ઘટના સ્થળે દોડી જવું પડ્યું હતું. સંવાદદાતા અલ્કેશ તડવી જણાવ્યું હતું કે વારંવાર ખોરવાતા વીજ પ્રવાહને લઈને આ સ્થાનિકો દ્વારા વીજ કચેરીએ જઈને હલ્લો બોલાવવામાં આવ્યો હતો. બોડેલીથી અલ્કેશ તડવીનો અહેવાલ, પાદરા 24. હેલો, ગરનાળાના પેલા બાજુના વિસ્તારમાં તો જાણે જીબી ઓરમાયું વર્તન કરી રહ્યું છે. અમે ઘણી રજૂઆતો કરી છે. સૌથી વધારે ત્રસ્ત વિસ્તાર ગરનાળાની પેલી બાજુનો છે. જ્યારે પણ રજૂઆત કરીએ તો કઈ ને કઈ ભાનું કાઢે છે, પણ કોઈ સિસ્ટમ ક્લિયર કરતા નથી. અમે કંટાળીને બીજી જોઈએ તો બજારમાં બીજા બધા વિસ્તારમાં લાઇટો હોય, પણ ગરનાળાની પેલી બાજુ લાઇટો હોતી જ નથી. કેટલી રજૂઆતો કરી છે, જ્યારે પણ ફોન કરીએ તો ફોન ઉપર પણ એ જ જવાબ મળે કે ફીડરમાં ફોઈ છે. હવે ઘણું વાર કહે છે કે ભાઈ અમને ફીડર ચેન્જ કરી આપે. અમારી જે સમસ્યા છે એનું સોલ્યુશન તમે જે રીતે કરી શકો, તમે એથી ના કરી શકતા તો અધિકારીઓ અમારી મિટિંગ કરાવો, પણ કોઈ પણ જાતનું અહીંયા આગળ સોલ્યુશન નથી. જીઈબીના અધિકારીને વાત કરીએ તો પણ એ કે હા થઈ જશે બસ. આખો દિવસ અમે આ સિલસિલો જોયો. 3 વાગ્યા પછી કઈક વીજ પ્રવાહ ક્લિયર થયો અને પાછું અત્યારે 7:30 શરૂ કરી દીધું. અને પછી અત્યારે 11 ને લગભગ 11 ની આસપાસ થવાય, લગભગ 4:30 કલાક ત્યાં અમે ત્રાસી ગયા છે. અને સૌથી વધારે પરિસ્થિતિ ગરનાળાની પેલી બાજુના વિસ્તારની. કેટલા વખતથી ચાલે છે? લગભગ આ 6 મહિનાથી અમારી ફરિયાદો છે આવીને આવી કે ભાઈ ગરનાળાથી પેલી બાજુના વિસ્તારને તમારે ફીડરને કોઈ એવી વ્યવસ્થા કરો કે જેથી અમારો વીજ પ્રવાહ ચાલુ રહે. પણ અત્યારે તો 4:30 કલાક જે અમે ત્રસ્ત થઈ ગયા, અને એટલા માટે જ આટલે આટલી મોટી સંખ્યામાં બધા જોડાયા છે. રજૂઆત વાળા તો એવું જ કહે છે કે ભાઈ ફીડર ફોલ્ટ છે, એ થઈ જશે એટલે તમને આપીશું. બસ એક જ વાત કરે છે. અમે કહીએ છીએ કે ભાઈ તમે હોય તો ઉપલા અધિકારીને બોલાવો, એ જ રજૂઆત કરવા માટે અત્યારે આવ્યા છે. હવે અત્યારે આ માણસ અહીંયા આગળ આ જ જવાબ આવે છે કે ફીડર ફોલ્ટ છે, તો ક્યારે સોલ્યુશન થશે?